तानेराना वड़ा गामे चार दिवस थी डेरी में डको पड़ता खंभाती ताला जोवा मळी रह्या छे। नाना पशुपालकों दूध भरवा माटे थया रणझड़ता त्यारे समग्र घटनामां पाड़ाना वांके पंखा लईने डाम जेवी स्थिति जोवा मळी रही छे। उकेल ना आवे तो बनास डेरी में धरना योजवानी चीमकी उच्चारवामां आवे छे। दानेरा तालुका में थोड़ाक दिवसों पहला डेरी सत्ताधीश अने पशुपालक वच्चे लोहियाळ जंग खेलायो हतो। त्यां फरी नवो विवाद वड़ा गामे पण सामे आव्यो छे। वड़ा गामे पण डेरी सत्ताधीशो अने पशुपालनना विखवादने कारणे डेरीमां चार दिवसथी खंभाती ताळा लाग्या छे। परिणामे नाना पशुपालक रखड़ी पड्या छे, जेना कारणे अनेक पशुपालनना घर व्यवहार पर असर पड़ी रही छे। कारण के दूध थकी घर व्यवहार चालतो हतो अने ए ज व्यवहार बंद थई जता पशुपालकोनी स्थिति कफोड़ी बनी छे। जेरे वड़ा गामनी दूध डेरीना मूळ विवादनुं कारण डेरीना मंत्री चेरमेन होवानो आक्षेप सामे आव्या अने मनमानी चलावता सत्ताधीशोना पापे डेरीने लॉक लाग्या छे। मंत्रीए गैररीति आचरी छे अने दूध उत्पादक साथे अन्याय करी नाणा घर भेगा कर्या छे। फेट नफो अने ખાણમાં મોટા પાયે મંત્રી ગેરરીતિ આચર્યાના આક્ષેપ થયા છે। ત્યારે 250 જેટલા પશુપાલકો રોજનું 5000 લીટર દૂધ આવતું હતું અને ડેરી બંધ થતાં હાલ ડેરીના ગ્રાહકોનું દૂધ કોઈ લેતું નથી અને ડેરીમાં સીસીટીવી છે પણ ગેરરીતિ ન પકડાય એ માટે બંધ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। તો સગાવાલા સાથે મળીને પશુપાલકોને અન્યાય કરવામાં જાણે ડેરીના સત્તાધીશો ડોટ લગાવી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે ડેરીના અધિકારીઓ તપાસ પણ કરી પણ મંત્રીની મનમાને છુપાવવા બુંડનું ઠીકરું પશુપાલનમાંથી ફોડવામાં આવ્યું હોવાના આક્ષેપ પશુપાલકો કરી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે ફરી રજૂઆત થઈ છતાં ઉકેલ ન આવતા પશુપાલકોએ વિજિલન્સ ટીમ દ્વારા ડેરીમાં તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની પશુપાલકોએ માંગ કરી છે। ત્યારે ચાર દિવસથી ડેરી બંધ છે અને ડેરીના અધિકારીઓ કંઈ કરતા નથી અને મંત્રી પણ આગળ આવતા નથી। પરિણામે દૂધ ભરાવવા પશુપાલકો દરદર ભટકવા મજબૂર બન્યા છે કે આ મંત્રીની મનમાનીતી કરીને તાળાબંધી કરીએ, કોઈ ગોમવાળે ડેરીને તાળું માર્યું નથી અને અમારી માગણી એક જ છે કે બનાસ ડેરીના અધિકારી આવે અને આ દૂધની ચકાસણી કરે અને દૂધ ચાલુ કરાવે, ગરીબ લોકોને મરે ન જાય એ માટે અમારી ખૂબ બે હાથ જોડે વિનંતી છે અને ચોર અને સાવકારો એ બનાસ ડેરીના અધિકારી કરશે, મંત્રી ચોરે કે ગ્રાહક ચોરે। આજે 80-80 ગ્રાહક જો બે બે ચાર ચાર લીટરવાળા ચોર હોય તો આજે 100-200 લીટર જો દિલ્હીનું મંત્રીનું જાતું હોય એને આજે 30 લીટર દૂધ ક્યાં ગયું, આ 150 લીટર દૂધ એનું ક્યાં ગયું, ખતમ થઈ ગયું। બાજુના ગામની અંદર આજે 30 લીટર 40 લીટર દૂધ ભરાય અને વોડા ડેરીની અંદર રોજનું એનું 200-200 લીટર દૂધ થતું હોય અને ખોટો કોટા ઉપર પગ મેળવીને પાણી ભરાવ્યું હોય, એવું અમે ખાસ નમ્ર વિનંતી છે। અને અમારું તો વિજિલન્સ ટીમ અને આઈટીઆઈ ટીમ દ્વારા જો ચકાસણી થાય અને જે ડેરી ચાલુ થઈ એ દિવસથી માંડીને આ ડેરી બંધ થઈ એટલા સુધી ચકાસણી કરી આપે તો અમે ચોર જો અમને ગામવાળા અને બનાસ ડેરી ગામને ચોર કહે છે તો અમે સ્વીકારવા તૈયાર છીએ। અમારું દૂધ ખડાઈનું કાયમી દોઈ ગાય દોઈ કૂતરાનું રેડું ઉપડે છે, પછી એમાંથી આ દૂધ માથે આખો અમારો વ્યવહાર ઘર વ્યવહાર દૂધ માથે હેડે છે એટલે અમારે આ ડેરી મંડળી બંધ થવાથી અમારે શું કરવું, કોણ ક્યાંથી લાવવો, સાર ક્યાંથી લાવવી અને એમનું અમારું આખું ઘર કેવી રીતે અમારે સલવવું, અમારે કરવું શું, અમારે તો મરવા દાડો છે આજ, અમારો કોઈ એમાં કોઈ વધારે અમારો કોઈ નથી। અમારી એવી માંગ છે કે જે બનાસ ડેરીના કર્મચારી આવી અને આ ડેરીમાં કોણ ચોર છે અને કોણ ચોર નથી તે સાબિત કરી આપે એવી અમારી માંગ છે, પછી એના પછી ડેરી ચાલુ કરી શકાય। 24 તારીખને હોદના ટંકી બનાસ ડેરીના અધિકારી આવ્યા દૂધ ચેકિંગમાં, દૂધ મંડળી વારંવાર હલકામ દાવાથી દૂધ ચેકિંગમાં આવ્યા, એમાં અમુક ગ્રાહકનું દૂધ હલકો હોવાથી પાછું દીધું તો અમુક ગ્રાહક બહારથી ભેળા થાય ને ઉચકીને બનાસ ડેરીના અધિકારીને તેમ તેમ બોલવા મળ્યા, ગાળો ગાળ બોલવા મળ્યા અને કે દેખાણ એમને તેમને અમારા દૂધમાં શું છે ને શું નથી ગાડી હાલો, તો પેલા ડેરીના અધિકારીએ કીધું કે ભાઈ તમારા દૂધમાં ગમે એ પણ એલઆર નથી આવતો, એનએસએફ નથી આવતા, એના હિસાબથી અમે દૂધ પરત કરાવ્યા આ બહાર થાય ખાસું ટોળો છું 40-50 જણાનો ટોળો, તેઓને અધિકારીઓ ઉપર હુમલો કર્યો, મારા ઉપર અધિકારીઓ ઉપર હુમલો કર્યો, કોઈ બહારથી ખડકી વાવી તાણો મારી એવું કરી કે અંદર પુરોપરા એવા પુરોવા પર વાત કરી કે પેલા અધિકારી બાતા બીયણા બનાસ ડેરીના અધિકારી બીઆઈ બ્રાન્ચ કીધું કે ભાઈ અમારો રક્ષણ હાલો, નકર મંત્રી અમન બહાર સ્વામી સલામત મિલો, કીધું ઉભા રહો સાહેબ મુપોતરા ગામવાળા બોલાવું અને કે પોલીસ બોલાવો, તો બનાસ ડેરી વિસ્તરણ અધિકારી વાત કરી, વિસ્તરણ અધિકારી પોલીસ મળી પછી ખડકી બહાર ખોલાવી પડી અને અધિકારી એની બહાર મળ્યા
અને આમાં નહીં મિલ્યા ખરી આ સાહેબ પ્રમાણે તો આ હિસાબથી અડધું દૂધ ભરણું અને અડધું ગ્રાહક બાકી હતું અને અમે ડેરી બંધ કરીને આવ્યા ઘરે નકર જો ઘરે ના આવ્યા તો મોટો ઉઠે હુમલો થયો આ લોકો 50-60 જણાનું ટોળું હતું બરોબર હવે ટોળાની અંદર કયો મોણસ શું કરી જાય એ સાહેબ અમને ખબર ન પડે અમે બિયાતા ઘરે ઉડીને આવ્યા અને અધિકારી જ્યાં પોતપોતાને ડેરી બના ડેરી હા થાનાજી રાજપૂત સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।